तो आपणे आजे सौ प्रथम नियमित गति विषे समझीशुं। तो नियमित गति कोने कहेवाय? तो ज्यारे कोई गतिमान पदार्थ ज्यारे कोई गतिमान पदार्थ एक सरखा समयगाळामां एक सरखुं अंतर कापे तो त्यारे ते पदार्थ नियमित गति करे छे एम कहेवाय। फरी एकवार जोईशुं आपणे व्याख्या। तो कि ज्यारे कोई गतिमान पदार्थ एक सरखा समयगाळामां एक सरखुं अंतर कापे त्यारे ते पदार्थ नियमित गति करे छे एम कहेवाय। जो आपणे एने समजवुं होय, धारो कि एक बस अथवा तो ट्रेन छे, पहला एक कलाकनी अंदर 50 किलोमीटर अंतर कापे, शुरुआतथी ज्यारे एने गतिनी शुरुआत करी, तो आपणे समजी लईए कि पहला एक कलाकमां एटले कि 9 वागे धारो कि गतिनी शुरुआत करे छे, तो 9 થી 10 એટલે એક કલાકની અંદર 50 કિલોમીટર અંતર કાપ્યું। ત્યાર પછી બીજા એક કલાક દરમિયાન બીજું 50 કિલોમીટર કાપે, ત્રીજા એક કલાક દરમિયાન પાછું એ 50 કિલોમીટર કાપે। એનો મતલબ એવો થયો કે દર કલાકે એટલે કે એક સરખા સમયગાળામાં આપણે શું જોયું કે ભાઈ દર કલાકે એટલે કે એક સરખા સમયગાળામાં એક સરખો અંતર, જેમ કે ગતિની શરૂઆત કરી 9 વાગે, તો જ્યારે ટ્રેન અથવા બસ શરૂઆતમાં 9 વાગે ગતિની શરૂઆત કરે તો પ્રથમ એક કલાક એટલે એક કલાકનો સમયગાળો થયો અને એને કેટલું અંતર કાપ્યું? તો કે 50 કિલોમીટર। ત્યાર પછી બીજો એક કલાક એટલે કે 10 વાગે બીજા એક કલાકમાં પણ એને કેટલું અંતર કાપ્યું? 50 કિલોમીટર। ત્યાર પછી બીજો એક કલાક લઈએ તો 11 વાગે, તો કેટલું અંતર કાપ્યું? તો 50 કિલોમીટર। તો આપણે જોઈ શક્યું કે ભાઈ ત્રણે ત્રણ વખત એટલે કે દર કલાકે શું કરે છે? તો એક 50 કિલોમીટર અંતર કાપે, એટલે કે એક સરખો સમયગાળો દરેકમાં જોઈ શકીએ, તો એક કલાક લાગ્યો એટલે કે સમયગાળો કેવો થઈ ગયો? એક સરખો, અને અંતર પણ કેવું? એક સરખો। તો જ્યારે કોઈ ગતિમાન પદાર્થ એક સરખા સમયગાળાની અંદર એક સરખું અંતર કાપે ત્યારે આપણે એવી ગતિને નિયમિત ગતિ કહીશું। જેમ કે આપણે બીજું ઉદાહરણ જોઈએ કે ઘડિયાળનો કાંટો હોય, તો ઘડિયાળનો કાંટો જોઈએ તો એ પણ શું કરે છે? તો કે એક સરખા સમયગાળા, મિનિટ કાંટો હોય, કલાક કાંટો હોય કે કોઈ પણ, તો શું કરે છે? તો એક સરખા સમયગાળામાં એક સરખું અંતર કાપે, માટે એની ગતિને પણ શું કહેવાય? નિયમિત ગતિ। ત્યાર પછી બીજું લખ્યું છે અનિયમિત ગતિ કોને કહેવાય? તો કે જ્યારે કોઈ ગતિમાન પદાર્થ એક સરખા સમયગાળામાં એક સરખું અંતર ન કાપે। નિયમિત ગતિમાં આપણે જોયું કે ભાઈ એક સરખા સમયગાળામાં એક સરખું અંતર, જેમાં અંતર અને સમયગાળો બંને સરખા હતા। તો અનિયમિત ગતિમાં શું છે કે જ્યારે કોઈ ગતિમાન પદાર્થ એક સરખા સમયગાળામાં એક સરખું અંતર ન કાપે ત્યારે તે પદાર્થની ગતિને અનિયમિત ગતિ કહેવાય। ધારો કે આપણે ઉદાહરણની વાત કરવી તો અનિયમિત ગતિમાં તો ટ્રાફિકવાળો રસ્તો હોય અને એમાં જ્યારે વાહનોની ગતિ હોય તો આપણે જાણીએ છીએ કે ટ્રાફિક જામ હોય એવા સમયે વાહનોની ગતિ નિયમિત ન રહે, ઘણી આપણી સ્પીડ વધારે હોય અથવા ઘણી વાર ઓછી પણ થઈ જાય, અમુકવાર એવો સમય આવે કે જ્યારે સ્પીડ 0 પણ હોય। તો જ્યારે પદાર્થ આવી ગતિ કરતો હોય એટલે કે એક સરખા સમયગાળામાં, જે આપણે ઉદાહરણ દ્વારા સમજવું હોય કે ભાઈ પહેલા કલાકની અંદર અહીંયા શરૂઆતમાં 50 કિલોમીટર અંતર કાપ્યું, ત્યાર પછી બીજા કલાકની અંદર વાત કરીએ તો 30 કિલોમીટર અંતર કાપ્યું, ત્યાર પછી જો વાત કરીએ તો ત્રીજા કલાકની અંદર 70 કિલોમીટર અંતર કાપ્યું, તો આપણે એ જોઈ શક્યા કે જ્યાં નિયમિત ગતિ હતું ત્યાં દરેક કલાકમાં એક સરખું અંતર કાપ્યું હતું। નિયમિત ગતિમાં શું હતું કે દરેક સમયે એક સરખું અંતર, જ્યારે અનિયમિત ગતિમાં જો વાત કરીએ તો પ્રથમ કલાકે 50 કિલોમીટર અંતર કાપ્યું, ત્યાર પછી જો આપણે બીજા કલાકની વાત કરીએ તો બીજા કલાકની અંદર ખાલી માત્ર 30 કિલોમીટર, અને ત્યાર પછી જો ત્રીજા કલાકની વાત કરીએ તો ત્રીજા કલાકની અંદર જોઈ શકો 70 કિલોમીટર। એનો મતલબ કે ભાઈ એક સરખો સમયગાળો ખરો, ત્રણેયમાં આપણે સમયગાળો તો એક સરખો જ લીધો, એક એક કલાકનો જ, પણ એક સરખું અંતર ન થયું। જ્યારે નિયમિત ગતિમાં શું હતું કે નિયમિત ગતિમાં એક સરખા સમયગાળો એક સરખો હતો પણ અંતર પણ સરખું હતું, જ્યારે અનિયમિત ગતિમાં એક સરખા સમયગાળામાં એક સરખું અંતર ન હતું, માટે આપણે એને શું કીધું? અનિયમિત ગતિ। ત્યાર પછી આપણે બીજી એક રાશિ શીખીશું જેનું નામ છે ઝડપ। જેમ કે આપણે ઝડપની વાત કરીએ તો એક જગ્યાએ આપણે કોઈ ચોક્કસ સ્થળે પહોંચવું છે, જુદા જુદા વાહનો દ્વારા, કાર હોય, બાઇક હોય, બસ હોય, રિક્ષા હોય, તો જુદા જુદા વાહનો દ્વારા ચોક્કસ સ્થળે પહોંચવું છે, તો જુદા જુદા વાહનો દ્વારા આપણે ચોક્કસ સ્થળે પહોંચવું હોય તો પણ આપણે બધા જાણીએ છીએ કે ભાઈ દરેક વાહન એક સરખા સમયગાળામાં પહોંચતું નથી, કારણ કે દરેક વાહનની સ્પીડ એટલે કે ઝડપ અલગ અલગ હોય છે। જો ફરી એક વાત કહું તો ભાઈ ચોક્કસ સ્થળે આપણે પહોંચવું છે, ચોક્કસ સ્થળે આપણે જુદા જુદા વાહનો જેમ કે બાઇક હોય, સ્કૂટર, રિક્ષા, બસ અને કાર, આવા જુદા જુદા સાધનો દ્વારા ચોક્કસ સ્થળે આપણે પહોંચવું છે, તો ચોક્કસ સ્થળે આપણે પહોંચીએ તો પણ એમાં સમયગાળો કેવો છે? અલગ અલગ। કેમ? કારણ કે દરેક વાહનની ઝડપ કેવી હોય છે? અલગ અલગ। તો ઝડપ એટલે શું? તો કે ગતિમાન પદાર્થે, જો આપણે ઝડપની વ્યાખ્યા કરીશું તો કે ગતિમાન પદાર્થે એકમ સમયમાં કાપેલા અંતરને ઝડપ કહીશું।
ઝડપ એટલે શું? તો કે ગતિમાન પદાર્થે એકમ સમયમાં કાપેલા અંતરને ઝડપ. અહીંયા બે શબ્દો આવ્યા કે એકમ સમયમાં કાપેલા અંતરને, કે ગતિમાન પદાર્થે એકમ સમયમાં કાપેલા અંતરને ઝડપ. તો ઝડપ બરાબર અંતર ભાગ્યા સમય, કારણ કે સમય ક્યાં આવ્યું? એકમ સમય, એટલે છેદમાં લીધું અને ઉપર શું લીધું? અંશમાં, તો અંતર. તો ઝડપ બરાબર અંતર ભાગ્યા સમય. આ સૂત્ર દાખલા માટે કામ લાગશે. તો ઝડપનું સૂત્ર આપણને મળ્યું કે ભાઈ ઝડપ બરાબર અંતર ભાગ્યા સમય, એટલે કે જે તે સ્થળે કેટલું અંતર હતું અને એ અંતર કાપવા માટે આપણને કેટલો સમય લાગ્યો. ઝડપ બે વસ્તુ પર આધાર રાખ્યો, અંતર અને સમય પર. અને ત્યાર પછી વાત કરતો કે ઝડપ એ અદિશ રાશિ છે, કે ઝડપ માટે દિશાની જરૂર નથી, માત્ર મૂલ્યની જરૂર છે. અને ઝડપના એકમની જો વાત કરીએ તો ઝડપના એકમ છે મીટર પ્રતિ સેકન્ડ, સેન્ટીમીટર પ્રતિ સેકન્ડ, અને એનો મોટો એકમ છે કિલોમીટર પ્રતિ કલાક. તો આપણે ઝડપની વાત કરી તો કે ઝડપમાંની વ્યાખ્યામાં કે ગતિમાન પદાર્થે એકમ સમયમાં કાપેલા અંતરને ઝડપ કીધું. અને જો ઝડપનું સૂત્ર જોઈએ તો ઝડપ બરાબર અંતર ભાગ્યા સમય. આપણે જાણીએ છીએ કે અંતર અદિશ છે અને અંતરનો એકમ આપણે આગળ જાણ્યા હતા કે અંતરનો એકમ છે મીટર અને સમયનો એકમ છે સેકન્ડ. એટલે આપણે ઝડપનો એકમ થયો મીટર પ્રતિ સેકન્ડ, અથવા તેનો નાનો એકમ જોઈએ તો મીટરથી નાનો એકમ છે સેન્ટીમીટર. તો સેન્ટીમીટર પ્રતિ સેકન્ડ અને મીટરનો મોટો એકમ છે કિલોમીટર પ્રતિ કલાક. તો આ જે ઝડપના એસઆઈ એકમો, તો ઝડપના એસઆઈ એકમમાં વાત કરીએ તો મીટર પ્રતિ સેકન્ડ, સેન્ટીમીટર પ્રતિ સેકન્ડ અને કિલોમીટર પ્રતિ કલાક. તો આ થયા ઝડપના એકમો. ત્યાર પછી જો આગળ આપણે વધીએ તો સરેરાશ ઝડપ એટલે શું? તો ધારો કે આપણે અહીંથી વડોદરા જવું છે, તો ધારો કે અહીંથી વડોદરાનું અંતર 100 કિલોમીટર છે. હવે આપણે 100 કિલોમીટર અંતર કાપવા માટે કેટલો સમયગાળો લાગે છે? જેમ કે હમણાં આપણે વાત કરી અનિયમિત ગતિ હોય તો જ્યારે કેટલીક વાર શું થાય કે ભાઈ આપણો સમય વધારે થાય, કેટલીક વાર ઘટાડો પણ થાય, એટલે કે ઝડપમાં આપણે વધારો પણ કરીએ છીએ અને ઘટાડો. તો સરેરાશ ઝડપ એટલે ગતિમાન પદાર્થે કાપેલું કુલ અંતર અને તે માટે લાગતા સમયગાળાને, ગતિમાન પદાર્થે કાપેલું કુલ અંતર અને તે માટે લાગતા સમયગાળાને આપણે સરેરાશ ઝડપ કહે છે. જેમ કે આપણે 150 કિલોમીટર અંતર કાપવું છે. હવે 150 કિલોમીટર અંતર આપણે જાણીએ છીએ કે અનિયમિત ઝડપ હશે, કે જેમાં આપણે કોકવાર ઝડપ વધારે પણ હશે, કોકવાર ઓછી પણ હશે. તો આપણે ધારો કે 150 કિલોમીટર અંતર કાપવું છે અને 150 કિલોમીટર અંતર કાપતા આપણે 3 કલાક જેટલો સમયગાળો લાગ્યો. હવે આપણે બાઇક અથવા તો કાર દ્વારા 150 કિલોમીટર અંતર કાપવું હોય અને 150 કિલોમીટર અંતર કાપતા આપણને 3 કલાક લાગ્યું, તો આપણા વાહનની સરેરાશ ઝડપ શોધી હોય તો આપણે કુલ કેટલું અંતર કાપ્યું? તો કે 150. કારણ કે સરેરાશ ઝડપનું સૂત્ર શું છે? કે પદાર્થે કાપેલું કુલ અંતર. તો અહીંયા આપણે કુલ કેટલું અંતર કાપ્યું છે? તો કે 150 કિલોમીટર. તો આપણે પદાર્થે કુલ 150 કિલોમીટર અંતર કાપ્યું અને એના માટે આપણને કેટલો સમય લાગ્યો? 3 કલાક. ફરી એકવાર સમજીએ કે ભાઈ ધારો કે આપણે કાર દ્વારા 150 કિલોમીટર અંતર કાપવું છે, તો આપણે કાર દ્વારા જ્યારે 150 કિલોમીટર અંતર કાપ્યું ત્યારે આપણને પહોંચતા કેટલો સમય લાગ્યો? 3 કલાક. એવું બી બન્યું હશે કે જ્યારે આપણે ગતિ કરતા હોઈશું ત્યારે કેટલીક વાર કારની ઝડપ વધારે પણ હશે, કેટલીક વાર ઓછી પણ હશે અને કોક વાર શૂન્ય પણ હશે. પણ આપણે એ નહીં જોઈશું, આપણે કુલ સમય, તો આપણે જે તે સ્થળે પહોંચતા કુલ ટોટલ સમય 3 કલાક લાગ્યો અને કુલ કેટલું અંતર હતું? 150. કારણ કે આપણું સૂત્ર શું છે? કે ગતિમાન પદાર્થે કાપેલું કુલ અંતર. તો આપણે કુલ કેટલું અંતર કાપ્યું? 150. અને 150 કિલોમીટર અંતર કાપવા માટે આપણને કેટલો સમયગાળો લાગ્યો? તો કે 150 કિલોમીટર અંતર કાપવા માટે આપણે 3 કલાકનો લાગ્યો. તો 50 × 150 એટલે કે આપણી ઝડપ સરેરાશ ઝડપથી 50 કિલોમીટર પ્રતિ કલાક. કારણ કે આપણું જે અંતર હતું એ કિલોમીટરમાં હતું અને જે સમય હતો એ પણ 3 કલાક, એટલે કે કલાકમાં. એટલે એ સરેરાશ ઝડપનો એકમ થશે કિલોમીટર પ્રતિ કલાક. તો આપણા કારની જે સરેરાશ ઝડપ થઈ, કારની જે એવરેજ થઈ, સરેરાશ ઝડપ થઈ, એ કેટલી થઈ? 50 કિલોમીટર પ્રતિ કલાક. તો આ રીતે આપણે સરેરાશ ઝડપ શોધી. કે સરેરાશ ઝડપ એટલે આપણે સમજ્યા કે એમાં શું હતું? કે ગતિમાન પદાર્થે કાપેલું કુલ અંતર અને તે માટે લાગતો સમયગાળો. તો આપણે કેટલું અંતર અહીંયા કાપ્યું હતું? કે ભાઈ 150 કિલોમીટર અંતર કાપ્યું હતું અને આપણે 150 કિલોમીટર અંતર કાપવા માટે કેટલો સમયગાળો લીધો? 3 કલાક. તો 150 કિલોમીટર અને 3 કલાક, તો આપણી સરેરાશ ઝડપ થઈ 50 કિલોમીટર પ્રતિ કલાક. તો જેમ ઝડપ અદિશ રાશિ હતી એટલે સરેરાશ ઝડપ પણ અદિશ રાશિ છે અને એનો પણ એકમ કિલોમીટર પ્રતિ કલાક અથવા તો મીટર પ્રતિ સેકન્ડ અને સેન્ટીમીટર પ્રતિ સેકન્ડ છે. ત્યાર પછી જો વાત કરીએ તો અચળ ઝડપ, તો અચળ ઝડપ એટલે કે નિયમિત ગતિ.
तो कि जारे कोई गतिमान पदार्थ एक सरखा समयगाळा में जारे कोई गतिमान पदार्थ एक सरखा समयगाळा में एक सरखो अंतर कापे जारे कोई गतिमान पदार्थ एक सरखा समयगाळा में एक सरखो अंतर कापे तो आपणे अचल झड़प अथवा तो नियमित झड़प कहीशुं। जम के आप हम आग बात कही थी कि भाई पहला कलाक में 50 किलोमीटर, बीजा कलाक में बीजू 50 किलोमीटर, तीजा कलाक में तीजू 50 किलोमीटर। तो आप जाए कि आने एक झड़प जो है ये 50 किलोमीटर प्रति कलाक है, कारण के एक सरखा समयगाळा में एक सरखो अंतर कापी। जारे आप मुसाफरी की शुरुआत करी ए प्रथम कलाक में 50 कापी, बीजा में पण 50, तीजा कलाक में पण 50, એટલે કે દર 3-3 કલાકમાં આપણે એક સરખા સમયગાળામાં એક સરખું અંતર કાપ્યું છે। તો આપણી અચળ ઝડપ એટલે કે નિયમિત ઝડપ કેટલી થઈ તો 50 કિલોમીટર પ્રતિ કલાક। આનો આ પણ અદિશ રાશિ છે, આનો પણ એકમ કિલોમીટર પ્રતિ કલાક, મીટર પ્રતિ સેકન્ડ અને સેન્ટીમીટર પ્રતિ સેકન્ડ છે। તો આપણે આ જોયું ઝડપ એટલે શું, ત્યાર પછી સરેરાશ ઝડપ અને અચળ ઝડપ। તો સૌથી પહેલાં આપણે ઝડપ જોયું કે ઝડપ એટલે ગતિમાન પદાર્થે એકમ સમયમાં કાપેલા અંતરને, એટલે કે ઝડપ જોઈતી હોય તો આપણે બે વસ્તુ જોઈએ, કઈ બે વસ્તુ જોઈએ, અને એક અંતર અને બીજું સમય। કારણ કે ઝડપ એ શું છે, અદિશ રાશિ। આપણે અગાઉમાં જોયું કે ભાઈ અદિશ રાશિ એટલે કે જેમાં દિશાની જરૂર ના હોય, માત્ર શું જોઈએ, મૂલ્ય। અને અહીંયા ઝડપ એ કેવી રાશિ છે, અદિશ, આમાં આપણે ક્યાંય દિશાની જોઈ નથી। ત્યાર પછી આપણે જોયું સરેરાશ ઝડપ કે ભાઈ ગતિમાન પદાર્થે કાપેલું કુલ અંતર અને કુલ સમયગાળો કોઈ પણ દિશામાં હોય એ જોવાનું નથી, માત્ર આપણે શું જોવાનું છે, કુલ અંતર અને તે માટે લાગતો સમયગાળો। અને ત્યાર પછી જોયું અચળ ઝડપ કે જ્યારે ગતિમાન પદાર્થ એક સરખા સમયગાળામાં એક સરખું અંતર કાપે તો એને શું કહીશું, અચળ ઝડપ। ચાલો આપણે સરેરાશ ઝડપના દાખલા ગણીએ। તો સૌથી પહેલો દાખલો છે, એમાં લખ્યું છે કે એક વસ્તુ ચાર સેકન્ડમાં 16 મીટર અંતર કાપે છે। એક વસ્તુ 4 સેકન્ડ એટલે સમય તમને આપ્યો છે સેકન્ડમાં 4, અને અંતર કેટલું આપ્યું છે તો કે એકમ એનો મીટર છે અને 16 મીટર। તો એક વસ્તુ 4 સેકન્ડમાં 16 મીટર અંતર કાપે છે। ત્યારબાદ 2 સેકન્ડમાં, એટલે પ્રથમ 4 સેકન્ડ હતું અને ત્યાર પછી 2 સેકન્ડ, તો 2 સેકન્ડમાં બીજું 20 મીટરનું અંતર કાપે છે। તો આ પદાર્થની, તો કે આ વસ્તુની સરેરાશ ઝડપ શોધો। તો સરેરાશ ઝડપ એટલે આપણે જોયું કે પદાર્થે કાપેલું કુલ અંતર અને તે માટે લાગતો સમયગાળો, એટલે કે સરેરાશ ઝડપ જો આપણે શોધવું હોય તો એ લખો સરેરાશ ઝડપ બરાબર પદાર્થે કાપેલું કુલ અંતર અને તે માટે લાગતો કુલ સમયગાળો, એટલે કે કુલ અંતર અને કુલ સમયગાળો આપણે જોઈએ। તો આપણે જોઈ શકીએ છીએ કે ભાઈ પહેલાં કેટલું અંતર હતું, તો કે 16 મીટર પ્રથમ કેટલું અંતર હતું, 16 મીટર, અને બીજું 20 મીટર, એટલે કે કુલ અંતર બરાબર તો શરૂઆતમાં કેટલું અંતર હતું, તો કે 16 મીટર, ત્યાર પછી કેટલું અંતર આવ્યું, તો કે 20 મીટર, તો 16+20 એટલે કે કુલ અંતર કેટલું થશે, 36 મીટર। તો કુલ અંતર આવી ગયું, હવે આપણે બીજું શું જોઈશે, કુલ સમય ગાળો। તો પહેલાં કેટલી સેકન્ડ હતી, 4 સેકન્ડ, અને ત્યાર પછી 2 સેકન્ડ, તો એ લખીએ કુલ સમય ગાળો બરાબર પ્રથમ કેટલા હતા, 4 સેકન્ડ, ત્યાર પછી 2 સેકન્ડ, એટલે ટોટલ થયું 6 સેકન્ડ। તો હવે આપણી જો બંને વસ્તુ છે, કુલ અંતર પણ મળી ગયું અને કુલ સમયગાળો, તો હવે આપણે સૂત્ર મૂકીએ કે સરેરાશ ઝડપ બરાબર કુલ અંતર અને કુલ સમયગાળો, તો આપણું કુલ અંતર કેટલું આવ્યું, તો કે 36 મીટર, અને કુલ સમયગાળો કેટલો, તો કે 6 સેકન્ડ, તો છાયું 36, તો આપણી સરેરાશ ઝડપ થઈ 6, એકમ આપણો કયો છે, મીટર સેકન્ડ, તો 6 મીટર પ્રતિ સેકન્ડ। તો આ દાખલાની સરેરાશ ઝડપ થઈ 6 મીટર પ્રતિ સેકન્ડ। જો આપણે ફરી સમજીએ કે ભાઈ એક વસ્તુ 4 સેકન્ડનું 16 મીટર અંતર કાપે, અને ત્યાર પછી 2 સેકન્ડમાં, એટલે પ્રથમ 4 સેકન્ડમાં આપ્યું હતું અને ત્યાર પછી 2 સેકન્ડમાં, કે ભાઈ 2 સેકન્ડમાં 20 મીટર અંતર કાપે, તો આ વસ્તુની સરેરાશ ઝડપ કેટલી થાય, તો કે આ વસ્તુની સરેરાશ ઝડપ થાય 6 મીટર પ્રતિ સેકન્ડ। કે સરેરાશ ઝડપ શોધવું હોય તો આપણે કુલ સમયગાળો જોઈએ અને કુલ અંતર, તો કુલ સમયગાળો એટલે પહેલાં કેટલો હતો, 4 સેકન્ડ, પછી 2 સેકન્ડ, એટલે 4 × 2 6 સેકન્ડ થયું। કુલ અંતર કેટલું થયું, તો કે પહેલાં 16 મીટર અને ત્યાર પછી 20 મીટર, એટલે કુલ અંતર થયું આપણું 36 મીટર, એટલે કે કુલ અંતર 36 મીટર અને સમયગાળો 6 સેકન્ડ, એટલે કે 36/6 છાયું 36, એટલે એ વસ્તુની સરેરાશ ઝડપ થઈ 6 મીટર પ્રતિ સેકન્ડ। આવો જ એક બીજો દાખલો જોઈએ, જેમાં લખ્યું છે કે એક વાહન સુરેખ માર્ગમાં
एक वाहन सुरेख मार्ग पर शुरुआत 15 मिनिट तमने जे समय आप्यो छे मिनिटमां आप्यो छे केटलो आप्यो छे 15 मिनिट के भाई शुरुआतनी 15 मिनिटमां 48 किलोमीटर प्रति कलाकनी अचल झड़प एटले आपणे जोयुं के भाई एक सरखा समयगाळामां एक सरखुं अंतर कापे तो कि 48 किलोमीटर प्रति कलाकनी अचल झड़पे अमुक अंतर कापे छे। હવે આગલા દાખલામાં જોઈએ એમાં અંતર આપ્યું હતું, આ દાખલામાં અંતર આપ્યું નથી પણ શું આપ્યું છે, ઝડપ આપી છે। તો 48 કિલોમીટર પ્રતિ કલાકની અચળ ઝડપે અમુક અંતર કાપે છે। ત્યાર પછીની 15 મિનિટમાં એટલે પ્રથમ 15 મિનિટમાં આપ્યું છે અને ત્યાર પછી પણ 15 મિનિટમાં કે પ્રથમ 15 મિનિટમાં એને 48 કિલોમીટર પ્રતિ કલાકનું અંતર કાપ્યું હતું અને ત્યાર પછીની 15 મિનિટમાં કેટલું અંતર કાપ્યું તો કે 56 કિલોમીટર પ્રતિ કલાકની અચળ ઝડપે બાકીનું અંતર કાપે છે। તો આપણે શોધવાનું શું છે, વાહનની સરેરાશ ઝડપ। તો આપણે સરેરાશ ઝડપનું સૂત્ર જાણીએ છીએ કે ભાઈ સરેરાશ ઝડપ બરાબર પદાર્થે કાપેલું કુલ અંતર અને તે માટે લાગતો સમયગાળો। તો કે સરેરાશ ઝડપ બરાબર કુલ અંતર તે માટે લાગતો સમયગાળો, પણ આપણે આ દાખલાની અંદર જોઈએ તો કુલ અંતર આપ્યું નથી એટલે આપણે સૌથી પહેલાં શું શોધવું પડશે, કુલ અંતર। અને ત્યાર પછી જો આપણે વાત કરીએ સમયગાળો, તો અહીંયા જે આપણે આપ્યું છે 48 કિલોમીટર પ્રતિ કલાકમાં આપ્યું છે, જ્યારે આપણને અહીંયા આપ્યું છે 15 મિનિટ, તો આપણે કાં તો એને મિનિટમાં ફેરવવું પડે કાં તો કલાકમાં। તો જે 15 મિનિટ અને આપણે શા ફેરવવું પડે કલાકમાં, તો આપણે જાણીએ છીએ કે ભાઈ 60 મિનિટ બરાબર 1 કલાક થાય 1 H। તો આપણે કેટલા આપ્યા છે, માટે 15 મિનિટ બરાબર તો 15/60 ફરી એકવાર સમજીએ આપણે શું કરીએ છીએ કે એકમો એક જ હોવા જોઈએ, જ્યારે આપણે આગળ આપ્યું છે 48 કિલોમીટર પ્રતિ કલાક અને અહીંયા 56 કિલોમીટર પ્રતિ કલાક એટલે કે આ બંને જે એકમો છે આપણે કલાકમાં આપ્યા, જ્યારે પેલું એ 15 મિનિટમાં આપ્યું હતું એટલે આપણે શું કરીએ છીએ એ મિનિટનું કલાકમાં રૂપાંતર। તો આપણે બધા જાણીએ છીએ પ્રમાણે કે ભાઈ 60 મિનિટ હોય તો 1 કલાક થાય, કે ભાઈ 1 ચક્કર પૂર્ણ થાય નાનો કાંટો તો એક, તો કે 60 મિનિટમાં મિનિટ કાંટો 1 ચક્કર પૂર્ણ કરે ત્યારે 1 કલાક થયો, એટલે કે 60 મિનિટ પૂરી કરે ત્યારે 1 કલાક થાય। તો આપણે કેટલી મિનિટ છે, 15 મિનિટ, તો 15 મિનિટમાં કેટલા કલાક, તો કે 15 × 60 તો સમયગાળો કેટલો આવ્યો, 1/4 અવર, કેટલો સમયગાળો, 1/4 અવર। હવે ત્યાર પછી આપણે જોઈએ કે સરેરાશ ઝડપમાં આપણું ઝડપ આપ્યું છે અંતર આપ્યું નથી એટલે આપણે સૌથી પહેલાં શું શોધવું પડે, કારણ કે આપણે સરેરાશ ઝડપનું સૂત્ર છે કુલ અંતરનો કુલ સમયગાળો, સમયગાળો તો છે જ કે પ્રથમ 15 મિનિટ અને પછીની 15 મિનિટ એટલે કે 15 અને 15 એટલે આપણી જો સમયગાળો છે તો શું નથી, અંતર। તો આપણે સૌથી પહેલાં સૂત્રમાં મૂકીને શું શોધીશું, અંતર એટલે કે ઝડપ બરાબર અંતર ભાગ્યા સમય। તો જો આપણે અંતરના સૂત્રનો કરતા બનાવીએ તો અંતર બરાબર શું થશે, ઝડપ ગુણ્યા સમય। આપણે શું કરીએ છીએ તો અંતરના સૂત્રો કરતા બનાવીએ તો અંતર બરાબર ઝડપ ગુણ્યા સમય, ચોકડી ગુણાકાર લીધો તો અંતર બરાબર ઝડપ ગુણ્યા સમય। આપણી ઝડપ કેટલી આપી છે, 48 કિલોમીટર પ્રતિ કલાક એટલે 48, અને સમયગાળો કેટલો છે, 1/4 1/4, તો 12 × 48 એટલે પ્રથમ આપણે અંતર થયું 12 કિલોમીટર, પ્રથમ અંતર કેટલું થયું 12 કિલોમીટર। ત્યાર પછી આપણે બીજું શોધીએ તો આ સૂત્ર કરવાનું કે અંતર બરાબર ઝડપ ગુણ્યા સમય, પછીની કેટલી ઝડપ છે તો કે 56 કિલોમીટર પ્રતિ કલાક, તો ઝડપ લખીશું 56 અને સમય પણ કેટલો છે તો 15 મિનિટ, 15 મિનિટ એટલે આપણે જોઈએ છીએ કે 1/4 અવર એટલે કે કલાકનો ચોથો ભાગ, 14 × 56 એટલે બીજું અંતર એટલે કે S1 આને કહીશું અને S2 કેટલું આવ્યું તો કે 14 કિલોમીટર। તો હવે આપણે કુલ અંતર મળી ગયું, તો કે કુલ અંતર કેટલું, તો કે પહેલું 12 પછી 14, તો કુલ અંતર બરાબર 12 કિલોમીટર + 14 કિલોમીટર યાની કે 26 કિલોમીટર
સમયગાળો તો છે જ આપણી જોડે. પહેલાં કેટલો હતો? તો કે 15 મિનિટ. પછી કેટલું? 15 મિનિટ. એટલે કે 15 મિનિટ વત્તા 15 મિનિટ એટલે કે 30 મિનિટ. તો 30 મિનિટ એટલે આપણે બધા જાણીએ છીએ કે ભાઈ કલાકનો અડધો ભાગ, કલાકનો અડધો ભાગ એટલે કે 1/2 અવર. તો સરેરાશ ઝડપ બરાબર, સરેરાશ ઝડપ બરાબર કુલ અંતર અને કુલ સમયગાળો. કુલ સમયગાળો તો આપણે કુલ અંતર કેટલું લાયા? 26. કેટલા લાયા? 26. અને જો આપણે ડાયરેક્ટ ના કરવો તો અહીંયા પણ તમે કરી શકો કે 1/4 કુલ સમયગાળો. તો 1/4 પ્લસ 1/4 આ રીતે પણ કરી શકો, અથવા તો આવી રીતે પણ કહો કે 15 મિનિટ વત્તા 15 મિનિટ એટલે 30 મિનિટ થઈ, 30 મિનિટ એટલે કલાકનો અડધો ભાગ, અથવા આ રીતે પણ. તો તમે જુઓ છો કે છેદ સરખો જ છે. હવે છેદ સરખો એટલે 1/2 2/4 એટલે 1/2 અવર. તો કુલ સમયગાળો તમારે મળી ગયો 1/2, કુલ અંતર મળ્યું 26. તો મૂકી દઈએ 1/2, અંશ છેદ. તો છેદનો છેદ ક્યાં જશે? અંશમાં, એટલે કે 26 × 2 ઉપર જતું રહેશે. કારણ કે અંશ છેદ અને છેદ, તો છેદનો છેદ ક્યાં જતો રહે? ઉપર, એટલે કે અંશ, એટલે કે 26 × 2. તો 26 × 2 = 52. તો આપણી સરેરાશ ઝડપ થઈ 52 કિલોમીટર પ્રતિ કલાક. તો આ રીતે આપણે સરેરાશ ઝડપ શોધી શકીએ છીએ. તો આપણે જોઈ શું કર્યું? તો કે એક વાહન સુરેખ માર્ગ પર શરૂઆતથી 15 મિનિટ, એટલે 15 મિનિટ એટલે કારણ કે આપણને અહીંયા જે આપ્યું છે કલાકમાં આપ્યું, અને અહીંયા આપ્યું છે મિનિટમાં, એટલે એકમો બદલાવા જોઈએ નહીં, બંને એકમો કેવા હોવા જોઈએ? સરખા જ. એટલે આપણે શું કર્યું હતું કે જે મિનિટ હતું 15 મિનિટ એને આપણે કલાકમાં ફેરવી દીધું. તો કલાકમાં ફેરવવા માટે આપણે બધા જાણીએ છીએ કે ભાઈ 60 મિનિટ બરાબર 1 કલાક થાય, 60 મિનિટ બરાબર 1 કલાક. તો માટે 15 મિનિટ બરાબર 15/60 એટલે કે 1/4 અવર. એટલે કે પહેલી 15 મિનિટ, પછીની 15 મિનિટ એટલે કે 30 મિનિટ થઈ, 30 મિનિટ એટલે કલાકનો અડધો ભાગ એટલે 1/2 અવર. ત્યાર પછી આપણે શું શોધ્યું? તો કે કુલ અંતર શોધ્યું. તો કે કુલ અંતર માટે શું કર્યું? તો કે ઝડપ બરાબર અંતર ભાગ્યા સમય. તો તો આપણે અંતરનો સૂત્ર કરતા બનાવ્યું. તો અંતર બરાબર ઝડપ ગુણ્યા સમય, એટલે કે ઝડપ કેટલી હતી? 48, અને સમય 1/4 એટલે 12 × 48 એટલે શરૂઆતનું તમને અંતર મળ્યું 12 કિલોમીટર. ત્યાર પછી પણ એવું જ હતું કે ભાઈ 15 મિનિટમાં 56 કિલોમીટર પ્રતિ કલાક. તો એના માટે એ સૂત્ર કે અંતર બરાબર ઝડપ ગુણ્યા સમય. ઝડપ કેટલી હતી? 56. તો 56 × 1/4 એટલે 14 × 56 એટલે બીજું અંતર આવ્યું 14 કિલોમીટર. એટલે કુલ અંતર પહેલાં આપણું 12 હતું, પછી 14, એટલે કુલ અંતર થયું 26 કિલોમીટર. અને કુલ સમયગાળો થયો 1/2. તો આપણે 26/1/2 કર્યું એટલે 26 × 2 = 52. તો વાહનની સરેરાશ ઝડપ થઈ 52 કિલોમીટર પ્રતિ કલાક. તો આ રીતે આપણે સરેરાશ ઝડપના દાખલા ગણી શકીએ છીએ.